સુરત શહેર પોલીસ દ્વારા શહેરીજનોની સુરક્ષા વ્યવસ્થા માટે અને ખાસ કરીને મહિલાઓ બાળકો તથા વરિષ્ઠ નાગરિકોની સલામતી માટે મોટિફાઇડ મોટરસાયકલનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હસ્તે લોકાર્પણ કરાયું હતું. તો 91 મોટરસાયકલો પોલીસ મથકોમાં અપાઈ છે, જ્યારે 13 એક્ટિવા મહિલા સી ટીમને અપાઈ છે. સુરત પોલીસ વધુ આધુનિક થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે સુરત શહેર પોલીસ દ્વારા શહેરીજનોની સુરક્ષા માટે ખાસ કરીને મહિલાઓ બાળકો અને વરિષ્ઠ નાગરિકોની સલામતી માટે મોટિફાઇડ મોટરસાયકલોનું લોકાર્પણ કર્યું હતું. ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે મોટરસાયકલોનું લોકાર્પણ કરાયું હતું. 104 મોટિફાઇડ મોટરસાયકલોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 91 મોટરસાયકલો પોલીસ મથકોમાં અપાઈ હતી, તો 13 મોપેડ એક્ટિવા મહિલા સીટ ટીમને આપવામાં આવી છે. આ પહેલાં 80 મોટિફાઇડ મોટરસાયકલો પોલીસને પેટ્રોલિંગ માટે અપાઈ હતી, જેથી હવે સુરતમાં 184 જેટલી મોટિફાઇડ મોટરસાયકલો સહિતના અંતરિયાળ વિસ્તારો સહિતના પેટ્રોલિંગ કરશે. ગૃહ રાજ્યમંત્રીશ્રીની ખાસ અનુગ્રહના લીધે શહેરને 104 નવા વાહનો મળ્યા છે, અને આ 104 વાહનોને ખાસ કરીને સ્થાનિક મહત્વપૂર્ણ ઉદ્યોગ સમૂહ રિલાયન્સ ગ્રુપ તરફથી સ્પોન્સરશિપના આધારે મોડિફાઈડ કરીને જે આપણે દેખાય છે કે બ્લુ એન્ડ રેડ લાઇટની ફ્લિકરિંગ લાઇટ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, સાયરન, જેની સાથે પોલીસની વિઝિબિલિટી વધે. પોલીસની વિઝિબિલિટી વધે એટલે પોલીસ દરેક જગ્યાએ દેખાય. એક રોડ ઉપર આ બે મોટરસાયકલો ફરતી હોય તો બધાને દેખાય, નાગરિકોને સલામતી અનુભવાશે, પોલીસને મોબિલિટી વધારવામાં મદદરૂપ રહેશે. માનનીય ગૃહ રાજ્યમંત્રીશ્રીનો હું ફરીથી આભાર વ્યક્ત કરું છું કે આપ શ્રી તરફથી સુરત શહેરના છેલ્લા એક વર્ષમાં અનેક નવા પોલીસ સ્ટેશનો, નવા ઝોન, નવા એડિશનલ જોઈન્ટ સીપી, નવી નવી કેટલીક પોસ્ટો, નવા સંખ્યાબળ અને એની સાથે નવા વાહનો, નવા સંસાધનો જેવી રીતે મળી રહ્યા છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે સરકારશ્રીની આશીર્વાદથી સંપૂર્ણપણે જે સેફેસ્ટ સિટી છે, જે સેકન્ડ ક્લીનેસ્ટ સિટી છે, જે સ્માર્ટેસ્ટ સિટી છે, આ ઇન્ડિયાના નંબર વન સેફેસ્ટ સિટી પણ છે. કેમકે જે પ્રકારનું ડિટેક્શન પોલીસે કરી બતાવ્યું છે, લગભગ કોઈ શહેરમાં આ પ્રકારનું ડિટેક્શન જોવા મળશે નહીં. સુરત પોલીસ એક તરફ અદ્યતન થઈ રહી છે, તો બીજી તરફ ગુનેગારો પણ બેફામ થઈ રહ્યા હોય. હવે પોલીસને મોટિફાઇડ બાઇક મળી હોય તેથી પેટ્રોલિંગ વધારી અસામાજિક તત્વો પર લાલલાંક કરશે અને અસામાજિક તત્વોને પોલીસ ઝેર કરશે તેમ લાગી રહ્યું છે. અઝર કૃષિ સાથે પ્રકાશ વાળા.